ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું જૈન. ગુજરાતની મહત્વના સમાચારો પર તો મુખ્યમંત્રી વિજય રૂપાણી અમદાવાદમાં કાલુપુર ખાતે મેટ્રો પ્રોજેક્ટની સમીક્ષા કરી હતી અને મેગા કંપનીને વસ્ત્રાલથી એપરલ પાર્ક વચ્ચે જાન્યુઆરી 2019 સુધીમાં ટ્રાયલ રન શરૂ કરવાનો આદેશ આપ્યો હતો. માનનીય મુખ્યમંત્રીએ સૌપ્રથમ અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 12ની બહાર આવેલ કાલુપુર મેટ્રો સ્ટેશનની મુલાકાત લીધી હતી અને સમગ્ર સમીક્ષા માટે 1 કલાક જેટલો સમય ફાળવ્યો હતો. તેમણે કાલુપુર રેલવે સ્ટેશન ખાતેના મેટ્રોના હાઈ સ્પીડ એટલે કે બુલેટ ટ્રેન સાથેના સુજિત સંકલન ઇન્ટિગ્રેશનની પણ માહિતી મેળવી હતી. તેઓએ આ વિસ્તારમાં ભવિષ્યના આંતરમાળખાકીય વિકાસને ધ્યાનમાં લઈને યોગ્ય વિકાસ કાર્યો હાથ ધરવા માટે વિવિધ સત્તાધિકારીઓને સૂચનો કર્યા હતા. કેમ કે ભવિષ્યમાં વિસ્તાર જાહેર પરિવહન માટે મહત્વનું કેન્દ્ર બની રહેશે. માનનીય મુખ્યમંત્રીએ રેલવે સ્ટેશન બિલ્ડિંગ સામે પહેલાની આરસી ટેકનિકલ સ્કૂલ હતી તેના સ્થાને ટનલ બોલિંગ મશીનના લોન્ચિંગ સ્ટાફનું પણ જાત નિરીક્ષણ કર્યું હતું. તેઓએ હાલમાં કાર્યરતની 4 ટનલ બોરિંગ મશીનની કામગીરીની મુલાકાત લીધી હતી. આ અંગેની ટેકનિકલ બાબતો અંગેની પણ ચર્ચા કરાઈ હતી. અંડરગ્રાઉન્ડ કામગીરીની સાથે સાથે તેઓએ એલિવેટેડ કોરિડોર સહિત સમગ્ર પ્રોજેક્ટમાં થઈ રહેલી પ્રગતિની પણ સમીક્ષા કરી હતી. ઇસ્ટ વેસ્ટ કોરિડોરના પશ્ચિમ ભાગમાં 2 કિલોમીટર જેટલા વાયાડક્ટની કામગીરી સંપૂર્ણ કરી દેવામાં આવી છે. વધુ 2 કિલોમીટર વાયાડક્ટ અંતર્ગત લોન્ચિંગની પ્રક્રિયા ચાલુ છે. ગાંધી પુલની બાજુમાં મેટ્રો માટે અનેક પુલ બનાવવાની કામગીરી ચાલુ છે, જ્યાંથી એલિવેટેડ વાયાડક્ટ નદી પાર કરીને શાહપુર પાસેથી અંડરગ્રાઉન્ડ ટ્રેક પર જશે. માનનીય મુખ્યમંત્રીને માહિતી આપવામાં આવી હતી કે 4 TBM મશીન અત્યાર સુધીમાં 0.65 કિલોમીટર લંબાઈની ટનલ તૈયાર કરી છે. કોચનું મોકઅપ મોડલ સપ્ટેમ્બર 2000 અંતરના અંતમાં અમદાવાદ ખાતે લાવવામાં આવશે અને તેને જાહેર જનતા જોઈ શકે તે રીતે સાબરમતી રિવરફ્રન્ટ હાઉસ નજીક કે અન્ય જાહેર સ્થળે મૂકવામાં આવશે. સમગ્ર પ્રોજેક્ટની સમીક્ષા કર્યા બાદ માનનીય મુખ્યમંત્રીએ મેગા કંપનીને નિયત સમયગાળામાં પ્રોજેક્ટ પૂર્ણ કરવા અને વસ્ત્રાલ ગામથી એપરલ પાર્ક વચ્ચેના પ્રાયોરિટી બ્રિજ પર જાન્યુઆરી 2019 સુધીમાં ટ્રાયલ રન શરૂ કરવા આદેશ આપ્યો હતો. માનનીય મુખ્યમંત્રીએ મેટ્રો ઓથોરિટીને પ્રોજેક્ટની કામગીરી દરમિયાન શહેરમાં ટ્રાફિક સમસ્યા ન થાય તેની ખાતરી કરવા અને શહેરના નાગરિકોને બાંધકામ દરમિયાન તેમજ ઓપરેશન સમયે ઓછામાં ઓછી મુશ્કેલી પડે તે માટે સલામતીને લગતા બધા જ પગલા ભરવા કડક શબ્દોમાં તાકીદ કરી છે. આવા જવા માટે માસ ટ્રાન્સપોર્ટેશન માટે મેટ્રો ટ્રેનનો પ્રોજેક્ટને ગતિમાં લાવીને ઝડપથી કામ ચાલી રહ્યું છે ત્યારે આ કામની મુલાકાત, સ્થળ તપાસ અને કામ કરનારા અધિકારીઓ એન્જિનિયરો સાથે મીટિંગ પણ અને મળવાનું પણ થયું છે. મને આનંદ છે કે ખૂબ ઝડપથી સ્મૂધલી કામ થઈ રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, એન્ડ ઇઝ ગુજરાત ન્યૂઝ.